ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ગુરુવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું છે કે ગુજકો માસોલ આવતીકાલ સુધી અથવા તો 14મી મેના દિવસ સુધી જૂના ભાવે જ ખાતર આપશે. આ સંબંધમાં ગુજકો માસોલના ડેપોને સૂચના આપી દેવામાં આવી છે. 14મી સુધી જૂના ભાવે જ ખાતરનું વેચાણ કરવાનું કહેવામાં આવ્યું છે. ટૂંકમાં જ ખાતરના નવા ભાવો અંગે નિર્ણય લેવાશે. તેમણે કહ્યું છે કે ખાતરના ભાવો ઘટાડવા અપીલ કરી હતી. આજે ગુજકો મહસૂલના ચેરમેન તરીકે મેં ગુજકો મહસૂલના ગુજરાતના તમામ ડેપોને સૂચના આપી છે કે ખેડૂતોને સમયસર ડીએપી અને અન્ય ખાતરો મળી રહે એટલે અમે વિવિધ સંસ્થાઓના ફર્ટિલાઇઝર ડેપો સુધી પહોંચાડ્યા છે. પરંતુ આ બેગ ઉપર વધારેલા ભાવ જે છે એ લખેલા છે. પરંતુ આ વ્યવસ્થા એટલા માટે કરી છે કે જ્યારે સરકાર કોઈ નિર્ણય કરે અને ખેતીની સિઝન એકદમ ખાતર હોવાની નજીક આવે છે ત્યારે પહોંચાડતા સમય ન જાય એટલે આગોતરા આયોજન રૂપે અમે છેક તાલુકા કક્ષા અને મંડળીઓ સુધી આ ખાતર પહોંચાડ્યા છે. ખેડૂતોને ડીએપી છે ઇફકોનું દાખલા તરીકે 1219 રૂપિયા એ પોસાય એવો ભાવ નથી. એ વાત સાથે હું પણ સહમત હતો અને ખેડૂતો પણ સહમત છે કે આ વધારે પડતા ભાવ છે અને સરકાર પણ સહમત છે. ડી કંટ્રોલની યાદીમાં જે સરકારની નીતિ છે એ નીતિ આજથી નથી. જ્યારથી ફર્ટિલાઇઝર એક્ટ કે ડી કંટ્રોલ ભાવમાં ક્યાં ક્યાં રાખવા ખાતરો અને અન્ય જણસ એ બાબતનો જ્યારે નિર્ણય થયો ત્યારે પેટ્રોલિયમ વસ્તુઓ ડી કંટ્રોલમાં છે. એના કારણે આજે પેટ્રોલના ભાવ પણ જે કંપનીઓ વધારે છે ખાતરના ભાવ પણ પડતર કિંમતે વધે છે અને ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર સમય સમયસર સબસિડી વધારીને ખેડૂતોને પોસાય એવા ભાવ કરતી હોય છે. એટલે આ ડી કંટ્રોલ છે. આ ભાવ સરકારે વધાર્યા નથી. જે તે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓએ સંસ્થાઓએ એને રો મટીરિયલ મળે છે એના આધારે વધાર્યા છે. પણ સરકાર ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને સબસિડી વધારીને ખેડૂતોને પોસાય એ રીતે કરશે એવો મેં અગાઉ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણય મને વિશ્વાસ છે 24 કલાકમાં થઈ જશે.